ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ટુડે વી વીલ સ્ટાર્ટ ગુજરાતી પોયમ થ્રી પાર્ટ વન સુદામા ચરિત્ર ગુજરાતી દ્વિતીય ભાષા કાવ્ય ત્રણ સુદામા ચરિત્ર કવિ છે પ્રેમાનંદ સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ ખંડ એટલે નાનો ટુકડો જે ખૂબ જ મોટો અંશ છે એનો એક નાનો ટુકડો અહીં લેવામાં આવ્યો છે તેને આખ્યાન ખંડ કહે છે કાવ્યના કવિ છે પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ પ્રેમાનંદના જન્મ વિશે કોઈ ચોક્કસ પ્રમાણભૂત માહિતી મળતી નથી પરંતુ આપણે એવું કહી શકીએ કે તેઓ સત્તરમી સદીના શિરોમણી કવિ તરીકે ખૂબ જ પ્રખ્યાત થયા છે તેમનો જન્મ ગુજરાતના વડોદરા જિલ્લામાં થયો હતો કથાકાર તરીકેનો વ્યવસાય કરીને તેઓ ગુજરાન ચલાવતા હતા એમની લોકપ્રિયતા અજોડ હતી તેમણે રામાયણ મહાભારત ભાગવત વગેરેના પ્રસંગો પાત્રો અને જીવન દર્શનનો આધાર લઈ અનેક વ્યાખ્યાનો આપ્યા છે અભિમન્યુ આખ્યાન ચંદ્રાહાસ આખ્યાન ઓખાહરણ સુદામાચરિત કુંવરબાઈનું મામેરું નળાખ્યાન રણયજ્ઞ સ્કંદ એમના જાણીતા આખ્યાનો છે એમના આખ્યાનોથી ગુજરાતી ભાષા તેમજ કવિતા સમૃદ્ધ થઈ છે આ કડવામાં બે પાત્રો છે સુદામાજી અને તેમની પત્ની સુશીલાજી સુદામાજી પ્રારબ્ધવાદી છે પ્રારબ્ધવાદી એટલે શું પ્રારબ્ધવાદી મતલબ આપણે ભૂતકાળમાં કે પૂર્વજન્મમાં જે કાંઈ સારા ખરાબ કર્મો કર્યા હોય તેનું સારું અથવા ખરાબ ફળ મળે ઇન શોર્ટ ભાગ્યમાં માનવાવાળા જ્યારે તેમના પત્ની પુરુષાર્થવાદી છે પુરુષાર્થવાદી એટલે એ પ્રયત્નમાં માને છે તમે એફર્ટ કરો પ્રયત્ન કરો કદાચ ભાગ્ય બદલાઈ પણ જાય કવિ શ્રી પ્રેમાનંદ દ્વારા રચિત કાવ્ય ત્રણ સુદામા ચરિત્ર આ કાવ્યમાં પતિ પત્નીના સંવાદમાં આટલી વિકટ પરિસ્થિતિમાં પણ કડવાસ નથી તે આ કડવું વાંચતા સમજાય છે આ કડવું રાગ સાથે ગાવાની પણ મજા આવે એવું છે તો શરૂ કરીએ પછી સુદામાજી બોલિયા સુંદરી રે હું કહું તે શિખામણ માન ઘેલી કોણે કરી રે જે જેમી હોય તે પામીએ સુંદરી રે વિધિએ લખી વૃદ્ધિ હાણ કરી રે પછી પછી એટલે એટલે સાંભળ સુદામાજી પોતાની પત્નીને સંબોધન કરે છે હે સુંદરી એટલે કે સુંદર સ્ત્રી તું સાંભળ હું કહું તે મારી શિખામણ તું માન જે ભાગ્યમાં નિયત થયેલું છે તે જ આપણે પામીએ એટલે કે તે જ આપણને મળે વિધિ એટલે કે વિધાતાએ જે લેખ આપણા ભાગ્યમાં લખ્યા છે એ જ થઈને રહેવાનું છે નફો નુકસાન જે કંઈ આપણા નસીબમાં લખાયેલ છે તે જ આપણને મળવાનું છે તે જ થશે માટે તું આવી ગાંડી વાત નહીં કર સુકૃત દુકૃત બે મિત્ર છે સુણ સુંદરી રે જાય પ્રાણ આત્માને સાથ ખેલી કોણે કરી રે દીધા વિના નવ પામીએ સુણ સુંદરી રે નથી આપ્યું જમણે હાથ ખેલી કોણે કરી રે સુકૃત એટલે સારા કર્મો એ આપણા પુણ્ય છે દુકૃત એટલે ખરાબ કર્મો જે આપણા પાપો છે આમ પુણ્ય અને પાપ એ બંને મિત્રો છે હે સુંદરી તું મારી વાત માન આપણા પ્રાણ જે છે તે આત્માની સાથે જ જાય છે એટલે કે આપણે કરેલા સારા ખરાબ કર્મો આપણી સાથે જ આવે છે અત્યાર સુધી આપણે કંઈ દાન કર્યું જ નથી તો ભગવાન આપણને ક્યાંથી આપે કહેવાય છે દાન કરવું હોય તો જમણે હાથે કરાય અને દાન જો જમણે હાથે કરીએ તો ડાબા હાથને પણ ખબર ના પડવી જોઈએ એમ દાન કરવું જોઈએ કોઈને કશું દાન આપ્યું જ નથી તો આપણને ભગવાન કેવી રીતે આપે હે સુંદરી તું મારી વાત માન ચડધાન ખેડી વાવીએ સુણ સુંદરી રે તો ક્યાંથી જમીએ શાળ ઘેલી કોણે કરી રે ખડધાન એટલે ખડની જેમ એટલે કે ખેડિયા કે વાવ્યા વિના ઊગતું અનાજ ખેડી વાવીએ એટલે જમીન કઠણ થઈ ગઈ હોય તો તેમને હળ કે ટ્રેક્ટરથી ખેડી પોચી કરવામાં આવે છે અહીં સુદામાજી કહે છે આપણે જમીનમાં સાળ વાવી જ નથી હલકું ધન વાવ્યું હોય તો એમાંથી સાળ એટલે કે ડાંગર સારું અનાજ થોડું ઉગે અહીં કહેવાનો મતલબ એવો છે કે આપણે જેવા કર્મ કર્યા હોય તેવા જ ફળ મળે જો આપણે સારા બીજ વાવીએ તો જ ફળ સારા મળે જળ વહી ગયે સી સોચના સુણ સૂણસુંદરી રે જો પ્રથમ ન બાંધી પાળ ખેલી કોણે કરી રે કહેવાય છે ને કે પાણી પહેલા પાળ બાંધવી જોઈએ પાણી વધી જાય પછી પાળ બાંધવાથી શું ફાયદો આ પંક્તિ દ્વારા સુદામાજી અહીં કહે છે કે મુશ્કેલી પડશે તો આપણું શું થશે એના વિશે આપણે પહેલા કદી વિચાર્યું જ નથી તો હવે એનો શું મતલબ માટે તું હે સુંદરી આવી ગાંડી વાતો નહીં કર એકાદશી વ્રત કીધા નથી સુણ સુંદરી રે નથી કીધા તીર્થ અપવાસ ઘેલી કોણે કરી રે સુદામાજી ફરી પાછા પોતાની પત્નીને સમજાવે છે કે આપણે એકાદશી વ્રત એટલે કે અગિયારસનું વ્રત ઉપવાસ કર્યો નથી હિન્દુ ધર્મમાં અગિયારસની તિથિ એ આ વ્રત કરવું એ ખૂબ જ પુણ્યનું કામ મનાય છે આપણે કોઈ તીર્થ જાત્રા કરી નથી તો ક્યાંથી આપણે અન્ન પામીએ અગ્નિ તૃપ્ત કીધા નહીં સુણ સુંદરી રે નહીં શ્વાન વાયસ ગૌગ્રાસ ઘેલી કોણે કરી રે અગ્નિ એટલે આગ તૃપ્ત એટલે સંતોષવું આ પંક્તિમાં સુદામાજી કહે છે કે આપણે ક્યારેય કોઈને અન્નથી તૃપ્ત કર્યા નથી તૃપ્ત કરવું એટલે કે સંતોષવું કોઈની ભૂખને સંતોષી નથી શ્વાન એટલે કે કૂતરું વાયસ એટલે કાગડો અને ગૌગ્રાસ એટલે ગાયને ઘાસ તમે જાણો જ છો હિન્દુ ધર્મમાં બ્રાહ્મણો છે તે ભોજન જમતા પહેલા પોતાની થાળીમાંથી અમુક જે જમવાનું હોય તેમાંથી થોડો ભાગ કાઢે છે આ ભાગ ગાય કૂતરાને કાગડા માટે કાઢે છે તો અહીં એ જ સુદામાજી કહે છે કે આપણે કોઈ દિવસ ગાય કૂતરા કાગડાને ખાવાનું આપ્યું નથી કોઈ દિવસ આપણે પુણ્યનું કામ કર્યું નથી તો કેવી રીતે આપણને કંઈ મળે ભોજન કીધા નહીં સુણ સુંદરી રે નથી કીધા હોમ હવન ઘેલી કોણે કરી રે બીજા કારણો બતાવતા સુદામાજી ફરી પોતાની પત્નીને કહે છે આપણે આપણા ઘરમાં બ્રાહ્મણોને જમાડ્યા નથી કોઈ દિવસ હોમ હવન નથી કર્યા તો પછી કઈ રીતે આપણને આ પરિસ્થિતિમાંથી પ્રભુ બહાર કાઢે અતિત નિર્મુખ વાળિયા સૂણસુંદરી રે તો ક્યાંથી પામીએ અન્ન ઘેલી કોણે કરી રે અતિથ એટલે મહેમાનો ભારતીય સંસ્કૃતિ મુજબ કહેવત છે કે અતિથિ દેવો ભવ એટલે કે મહેમાન એ ભગવાન સમાન છે તો એને તો આપણે જમાડીને જ મોકલવા જોઈએ ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે મહેમાનને પાણીનો ગ્લાસ તો આપવો જ જોઈએ આપણે ત્યાં અતિથિ ભોજન થયું જ નથી કોઈ અતિથિને આપણે ભોજન નથી કરાવ્યું માટે હે સુંદરી આપણે ક્યાંથી પામી પામીએ અન્ન હરિપ્રસાદ લીધો નહીં સુણ સુંદરી રે હું શેષ ન કીધો આહાર ઘેલી કોણે કરી રે અહીં સુદામાજી ફરી કહે છે હરિપ્રસાદ લીધો નથી એટલે કે જે કંઈ ભગવાનને આપણે ભોગ ધરાવીએ છીએ એ આપણે ફરી લઈએ છીએ તે આપણે ક્યારેય લીધો નથી હું શેષ એટલે ભગવાનને ધરાવેલ નૈવેદ્યમાંથી જે વધે તે પ્રસાદ આપણે લીધો જ નથી આપણે કદી એવો આહાર કર્યો નથી તો હે સુંદરી આપણે ક્યાંથી અન્ન પામીએ આ ઉદર પાપે ભર્યા સુણ સુંદરી રે પશુનો અવતાર ઘેલી કોણે કરી રે ઉદર એટલે પેટ સુદામાજી કહે છે કે આપણા આ પેટ પાપોથી ભરેલા છે તું ફક્ત એટલો આભાર માન પ્રભુનો કે આપણે કેટ કેટલા પાપો કર્યા હશે તેમ છતાં આપણને પ્રભુએ મનુષ્યનો અવતાર આપ્યો છે માટે તું આવી ગાંડી વાત વાત નહીં કર સંતોષ અમૃત ચા ખીએ સુણ સુંદરી રે સંતોષ એટલે સેટિસ્ફેક્શન અમૃત એટલે કે મૃત્યુ પામનાર વ્યક્તિને જો આ જળ આપવામાં આવે તો તેને જીવંત કરી દે છે ટૂંકમાં કહું તો સંતોષ એ એવું અમૃત છે કે જે આપણને જીવન જીવવાનો સાચો રસ્તો બતાવે છે સુદામાજી તેમની પત્નીને સમજાવે છે કે આપણી જે પરિસ્થિતિ છે તેમાં સંતોષ માન હરિચરણ સોપ મન ખેલી કોણે કરી રે હરિચરણ એટલે પ્રભુના પગમાં ચરણમાં તું શીશ નમાવ તારું મન તું એમને સોંપી દે પોતાની જાતને પ્રભુ ભક્તિમાં લગાવ માટે તું આવી વાતો નહીં કર ભક્તિ એ નવનીધ પામશે સુણ સુંદરી રે નવનીધ એટલે સર્વે પ્રકારની સમૃદ્ધિ અથવા કુબેરના નવ ભંડાર એવું કહેવામાં આવે છે એટલે કહે છે કે તું ભક્તિમાં એવી ભક્તિમય થઈ જા કે તને આ સુખ સમૃદ્ધિના ભંડારો તને મળશે ધરો ધીર તમે સ્ત્રીજન ખેલી કોણે કરી રે ધીર એટલે ધીરજ હે સ્ત્રી તું સાંભળ મારી વાત ધીરજ રાખ પ્રભુના ચરણમાં તારું મન તું સોંપી દે તો તારી જે કંઈ પણ આ યાતનાઓ છે મુશ્કેલીઓ છે એ દૂર થઈ જશે તું પ્રભુ ભક્તિમાં તારું મન પોરોવી દે આમ કરીને સુદામાજી પોતાની વાતો સમજાવે છે હવે મિત્રો આ થઈ સુદામાજીની વાત પરંતુ તેમની શિખામણ સાંભળી તેમના પત્ની સુશીલાજી કેવા જવાબો આપે છે અને કેવા સરસ પ્રેમથી પોતાના પતિને ઉત્તરો આપી સમજાવે છે તે આપણે પાર્ટ ટુમાં સમજીશું